ઘણા લોકોએ કહેતા છે કે ધીરુભાઈ ને વિજયભાઈ લોકોને સીએમ સાહેબે ફોન કર્યો એમ, અને ધીરુભાઈ જે કાંઈ મહેનત કરી છે એની પાછળ જે કાંઈ જુનાગઢ અને સમાજમાં કોઈ પણ માણસ હોય એને આગળ લાવવા માટે મને વડીલે કીધું હતું, મેં પૂછ્યું હતું કે સમાજને આગળ લેવા માટે અમારે શું કરવું જોઈએ, તો કે સમાજને આગળ લેવા માટે પહેલા તો એકબીજાના પગ ખેંચવાનું બંધ કરી દો, એટલે સમાજ ઓટોમેટિક આગળ આવે છે. અને ઘણા લોકોને મારું નોલેજ મારા પૂરતું હોય, તમારું નોલેજ તમારા પૂરતું હોય, ઘણી વાર માણસો કે એમને તો મળે જ ને, શું કામ તો મળે, પણ એવું નથી. માણસ પૈસાથી મોટો નથી થતો, પૈસા છે એ સેકન્ડ મેટર છે, પેલા એને સમાજમાં કામ કરી બતાવ્યો છે. રાત્રે દી કોકના સમાધાનમાં કોકના સારા દરા કામમાં ગયા છે, તઈ સમાજને જોયો છે. આપણે ખાલી ગુજરાત ક્ષત્રિય કયા સમાજ છીએ, તો આવા નવા ધીરુભાઈ જેવા ગોહેન છે, જે અરવિંદભાઈ છે, ભરતભાઈ છે, ભરતભાઈ નાગ છે, જે જ્ઞાતિ માટે રાત્રે દી અહીંયા કામ કરે છે, અને કદાચ ભવિષ્યમાં એમને ટિકિટ મળે તો એ આપણા એની એની પાછળનો હોક છે અને એનો હક છે, તો આપણે બધાને સમાજમાંથી એને ટેકો આપવો જોઈએ. અને જ્યારે પણ બોલાવે ત્યારે આપણે એની ભેગું દત પર હાથથી હાથ મિલાવી એ આગળ છે, આપણે એની પાછળ હાલવાનું છે. સમાજની દ્રષ્ટિએ જો સમાજને આગળ લાવવો છે તો સમાજમાં આપણે આપણી એકતા બતાવી જોઈએ છે. જ્યારે આપણે